ગઈકાલે આપણને અમેરિકાના બજારોની અંદર ખાસ કરીને એક તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. ગઈકાલે આપણે જોયું તો ડાઓ જુઓ લગભગ 0.5%, S&P 500 અને નાસ્ડેક પણ થોડાક ફ્લેટ આપણને અહીંયાથી બંધ થતા દેખાયા હતા. એટલે ગઈકાલે આપણને કોઈ બહુ મોટી મૂવ અહીંયાથી આવતી ખાસ કરીને બજારની અંદર જોવા નથી મળી. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવું જોઈએ. અન્ય બાબતો પર નજર કરી લઈએ ખાસ કરીને તો જુઓ, ગઈકાલે જે અમેરિકાના બજારોની અંદર આપણને એક ગૂગલનું એક આપણને અપડેટ આવતું જોવા મળ્યું કે ગૂગલ ક્લાઉડ છે ત્યાંથી આપણને ખાસ કરીને એક અમુક છટણીઓ થતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ખાસ નજર રાખવાની છે. અને ગઈકાલે જો અહીંયાથી આપણને ગૂગલની જે છટણીઓ થઈ રહી છે એનામાં પણ એક બીજી મહત્ત્વની વાત એ છે કે અમેરિકાની અંદર જે અમુક રોજગારીની તકો છે તે પણ હવે અહીંયાથી ઘટતી દેખાઈ રહી છે. કારણ કે હવે જે હવે અત્યારે જે ડેટા આપણી સામે આવી રહ્યા છે જેમાં દર 1 લાખ લોકોએ જે જોલ્ટના આંકડા છે તે આપણી સમક્ષ આવતા દેખાયા છે. અને 1 લાખ લોકોએ જે નોકરીઓની સંખ્યા છે તે હવે ઓછી થતી જોવા મળી છે. એપ્રિલ માર્ચમાં જે 1,15,000ની આજુબાજુ હતી તે અત્યારે ઘટીને લગભગ 70,000ની આજુબાજુ આવી ગઈ છે. એટલે આ જે આંકડો છે એ આંકડો અત્યાર સુધીનો આપણને સૌથી નીચલો આંકડો જોવા મળી રહ્યો છે. હવે ખાસ વાત અહીંયાથી એ જ છે કે આ રીતની જે દબાણ અમેરિકાના બજારમાં આપણને આવતું જોવા મળી રહ્યું છે એ દબાણ બાદ ખાસ કરીને એટલે આંકડાઓની અંદર જે દબાણ આવતું જોવા મળી રહ્યું છે એ બાદ ખાસ હવે કઈ રીતે અહીંયાથી બજાર આગળ ચાલતું દેખાશે. કારણ કે આ બધા આંકડાઓ અત્યારે સંકેત તો આપણને એ જ આપી રહ્યા છે કે આવનારા સમયની અંદર અહીંયા કોઈક વ્યાજદર ઘટાડાની સંભાવના હોઈ શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત આજે એશિયાના બજારો પર એક વખત નજર કરી લઈએ તો જો એશિયાના બજારોની અંદર પણ આજે આપણને થોડોક મિશ્ર કારોબાર જ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જો નિકકે અને શાંઘાઈ થોડાક ઘટાડા સાથે કામ કરી રહ્યા છે. હેંગસેંગ 1% જેટલો આજના દિવસમાં ઉપર છે. આ ઉપરાંત કોસ્પી, તાઇવાન, સ્ટ્રેટ ટાઈમ્સ પર પણ એકવાર નજર કરી લઈએ તો ત્યાં પણ આપણને કોઈ બહુ વધારે મોટા મૂવ્સ જોવા નથી મળી રહ્યા. 0.5%ની તેજી અહીંયા પણ આપણને જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે આજે જો ગિફ્ટ નિફ્ટીના સંકેતો આપણને ખાસા એવા મજબૂત દેખાઈ રહ્યા છે. પરંતુ એનું કારણ કોઈ વૈશ્વિક નથી, સ્થાનિક કારણ છે. કારણ કે ગઈકાલે જે પ્રકારે આપણા બજારની અંદર મોટા ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા હતા અને એક સમયે ગઈકાલે નિફ્ટી 8% જેટલો નીચે ઘટી ગયો હતો. ત્યારબાદ જો 21,908 પર આપણને ફ્યુચર્સ બંધ થતા જોવા મળ્યા હતા અને અત્યારે ગિફ્ટ નિફ્ટી 22,060 સંકેતો આપી રહ્યું છે. એટલે ક્લિયરલી 150 પોઈન્ટની તેજીની આજના દિવસમાં તો આપણને આશા છે. પરંતુ એ પ્રશ્ન અહીંયાથી એ છે કે આજના દિવસમાં નીચેના સ્તરેથી રિકવરી તો આવશે, પરંતુ એ રિકવરી કેટલી ટકે છે એના પર આજે આપણે ખાસ ફોકસ રાખવાનું છે. જી, તો ખાસ